गुड मॉर्निंग विद्यार्थियों, कम्प्यूटर विषय धोरण 12। विद्यार्थियों, आपणे धोरण 12 मां चैप्टर नंबर 12 शुरू करी दीधुं हतुं, लेटेक्स नी मददथी दस्तावेज नुं प्रकाशन। अगाउना विडियो मां आपणे लेटेक्स सॉफ्टवेर शुं छे एना विशे चर्चा करी दीधी। लेटेक्स सॉफ्टवेर नो उपयोग करी आपणे दस्तावेज एटले के डॉक्यूमेंट बनावी शकीए छे। लेटेक्स सॉफ्टवेर ए मार्कअप भाषा छे, एमां लखाता मार्कअप भाषा ने शू कहेवामां आवे छे, कमांड। केवी लैंग्वेज छे? मार्कअप लैंग्वेज छे। एमां लखेली भाषा एटले एमां लखेलो कोड शू कहेवाशे? कमांड। जीएडिटमां बनावेली फाइल ने एटले के कोई पण टेक्स्ट एडिटरमां बनावेली फाइल ना जेवुं ज काम लेटेक्स सॉफ्टवेर पण करे छे। लिनक्स साथे संकળાયેલું આ એક સોફ્ટવેર છે। ઉબુન્ટુ લિનક્સ માં જેમ જીએડિટ કામ કરે છે, એવી રીતે લેટેક્સ કામ કરે છે। લેટેક્સ માં સામાન્ય રીતે ફાઇલ નું અનુલંબન નામ .txt હોય છે, પણ તમે એને PDF માં પણ કન્વર્ટ કરી શકો છો, બરાબર। અહીંયા સુધીની ચર્ચા આપણે વિદ્યાર્થીઓ કરી હતી, બરાબર। અહીંયા સુધીની આપણે ચર્ચા કરી હતી, તો લેટેક્સ થી તમે પરિચિત છો। હવે એમાં વપરાતા કોમન કેટલા કમાન્ડ જોઈ લઈએ આપણે, બરાબર। ધારો કે તમારે દસ્તાવેજનું ટાઇટલ આપવું છે તો સ્લેશ ટાઇટલ કમાન્ડ આપવો પડશે। દસ્તાવેજમાં તારીખ દર્શાવવી છે તો સ્લેશ ડેટ કમાન્ડ આપવો પડશે, બરાબર। આવી રીતે સ્લેશ કમ્પલસરી છે। સ્લેશ એ શું દર્શાવે છે કે હવે કમાન્ડની શરૂઆત છે। તમે ડાયરેક્ટ કોઈ સ્પેલિંગ લખશો તો લેટેસ્ટ એને એક સાદા વાક્ય તરીકે જ ગણશે, પણ સ્લેશ લખીને લખશો એનો મતલબ કે એનો એક અલગ વિભાગ છે। સ્લેશ ટાઇટલ લખો એટલે કયો વિભાગ એક્ટિવ બને છે? ટાઇટલ વિભાગ, શીર્ષક વિભાગ, ખ્યાલ આવે છે। હવે લેટેસ્ટમાં જે કમાન્ડ આપવામાં આવે છે કમાન્ડની આગળ બેક સ્લેશ લખાય છે। કયો સ્લેશ? જે સ્લેશ છે કયો છે? બેક સ્લેશ મુકાય છે, કમ્પલસરી, ફરજિયાત, બરાબર। પછી બીજું, કમાન્ડ હંમેશા શેમાં લખાય છે? સ્મોલ એબીસીડીમાં, એટલે કે નાના અંગ્રેજી મૂળાક્ષરોમાં। સ્મોલ એબીસીડીમાં લખાય છે, નાના અંગ્રેજી મૂળાક્ષરોમાં લખાય છે। કમાન્ડ કહેવાય છે કેસ સેન્સિટિવ। હવે કેસ સેન્સિટિવ શબ્દથી તમે પરિચિત થઈ જવા જોઈએ, કારણ કે આ શબ્દ અત્યાર સુધીમાં આપણે 3 વખત ભણી ગયા। જાવામાં પણ આવ્યો હતો, જાવા સ્ક્રિપ્ટમાં પણ આવ્યો હતો, બરાબર, અને કમ્પોઝર એચટીએમએલમાં પણ। કેસ સેન્સિટિવ એટલે શું? તો કે જે કમાન્ડ સ્મોલ લેટરમાં લખવાના છે, સ્મોલમાં જ લખવાના છે, તમે એને કેપિટલમાં લખશો તો એનો આખો ઉપયોગ, એની ફંક્શનાલિટી બદલાઈ જાય છે, બરાબર। ધારો કે તમે સ્મોલ લેટરમાં ટાઇટલ લખ્યું તો એ કમાન્ડ ટાઇટલ વિભાગ તરીકે જ કામ કરશે, પણ તમે કેપિટલમાં ટાઇટલ લખ્યું તો એ કમાન્ડ નથી, એ તમારું લખેલું લખાણ છે, બરાબર। એટલે હંમેશા એ શું કહેવાય છે? કેસ સેન્સિટિવ છે। સ્મોલ એબીસીડીમાં જ કમાન્ડ લખવામાં આવે છે। કમાન્ડ લખવાતા પહેલા કયો સ્લેશ આવે છે? બેક સ્લેશ, બરાબર, ખાસ ધ્યાન રાખજો। આ એની 3 મુખ્ય બાબત છે। આ ઉપરાંત કેટલીક લખાણમાં, કેટલાક કમાન્ડમાં શું હોય છે? આર્ગ્યુમેન્ટ। કેટલાક કમાન્ડમાં આર્ગ્યુમેન્ટ હોય છે, બે આર્ગ્યુમેન્ટ, કેટલી હોય છે? બે આર્ગ્યુમેન્ટ હોય છે। હવે આર્ગ્યુમેન્ટ એટલે શું? જો ધારો કે ઉદાહરણ, સ્લેશ ટેક્સ્ટ કલર, બરાબર, આનો મતલબ શું થશે? અક્ષરોનો કલર, અક્ષરોનો રંગ, એ તો આપણને ખ્યાલ આવી, બરાબર। પણ હવે કયો કલર
टेक्स्ट कलर एवो तमे कमांड आपी दीधो ले टेक्स्ट मां एटले टेक्स्ट नो कलर मळशे पण कयो कलर मळशे ए तो जोवू पड़े ने आपणे तमारे कयो कलर मूकवो छे लखाण ने कया कलर मां दर्शावू छे आपवू पड़े बराबर तो त्यां तमारे रंगनुं नाम लखवू पड़े શું લખવું પડે રંગનું નામ ઉદાહરણ તરીકે ટેક્સ્ટ કલર બ્લુ બરાબર તો આ શું થશે આર્ગ્યુમેન્ટ કમાન્ડની શું કહેવાશે આર્ગ્યુમેન્ટ કિંમત શું કહેવાશે કિંમત આર્ગ્યુમેન્ટ તમે ટેક્સ્ટ કલર લખ્યું તો એની કઈ કિંમત લખી કયો કલર જોઈએ છે તમારે બ્લુ એ તો લખવું પડે ને બાય ડિફોલ્ટ બ્લેક કલર તો આવે છે कलर बदलव तो पहला क्यों कमांड लखवानो टेक्स्ट कलर पछी एनी किंमत बराबर हवे जो बीजो एक उदाहरण लाउ छुं हवे एमां आपणे शुं करीए छे तो ए बीजा उदाहरण में आपणे एवुं करीए छे के उदाहरण तरीके डॉक्यूमेंट क्लास अने आर्टिकल बराबर डॉक्यूमेंट क्लास ए मारो मुख्य कमांड छे डॉक्यूमेंट क्लास એટલે ડોક્યુમેન્ટ દસ્તાવેજમાં રહેલી માહિતી ચોરસ કૌંસમાં હું લખું છું 12PT ચોરસ કૌંસમાં મેં શું લખ્યું 12PT પીટી એટલે પોઈન્ટ કેટલા પોઈન્ટ 12 પોઈન્ટ અને છગડીયા કૌંસમાં હું લખું છું આર્ટિકલ ખ્યાલ આવે છે અહીંયા જે છે ચોરસ કૌંસ કયો કૌંસ છે ચોરસ કૌંસ અહીંયા કયો છે છગડીયો કૌંસ જેને કર્લી બ્રેકેટ કહેવાય ઇંગ્લિશમાં અને ચોરસ કૌંસને સ્ક્વેર બ્રેકેટ કહેવાય આ મારું શું છે મુખ્ય કમાન્ડ લેટેક્સનો મુખ્ય કમાન્ડ આ કમાન્ડ શું કહે છે મને તો કે ડોક્યુમેન્ટમાં એટલે દસ્તાવેજમાં જે અક્ષરો છે એ ફોન્ટની સાઈઝ કેટલી હશે 12 કેટલી હશે 12 તમારે જેટલી રાખવી રાખી શકાય 14 20 80 70 100 બરાબર એ આપણે કિંમત આપી પછી છગડિયા કૌંસમાં મેં શું લખ્યું આર્ટિકલ શું લખ્યું આર્ટિકલ તો અહીંયા જો કમાન્ડ એક છે પણ એની કિંમત તો કઈ થઈ 2 કેટલી થઈ 2 એક તો ફોન્ટ સાઈઝ 12 પોઈન્ટ રાખવાની છે અને એનો જે દસ્તાવેજ જે બને છે એના ફોન્ટની સ્ટાઇલ કેવી રાખવાની છે આર્ટિકલ સ્ટાઇલ બરાબર આપણે અલગ અલગ સ્ટાઇલ ભણી ગયા ટાઈમ્સ ન્યુ રોમન વર્દાના હેલ્વેટિકા બધું આપણે ભણી ગયા છે બરાબર તો એ શું થશે એની સ્ટાઇલ બનશે હવે અહીંયા એક કમાન્ડમાં મેં ચોરસ કૌંસ વાપર્યો છે બીજી આર્ગ્યુમેન્ટમાં મેં છગડીયો કૌંસ વાપર્યો છે બરાબર છે તો અહીંયા એક ખાસ યાદ રાખવાનું છે જ્યારે छगड़िया कौश में आपेली आर्ग्युमेंट फरजियात छे अने चौरस कौश में लखेली आर्ग्युमेंट केवी छे वैकल्पिक चौरस कौश में लखेली आर्ग्युमेंट केवी छे वैकल्पिक एटले के ऑप्शनल अने आ केवी छे फरजियात एटले के કમ્પલસરી ખ્યાલ આવે છે બે આર્ગ્યુમેન્ટ આપી છે એમાં ચોરસ કૌંસની આર્ગ્યુમેન્ટ કેવી કહેવાશે વૈકલ્પિક એટલે કે 12 પોઈન્ટ કરે કે ના કરે ઓપ્શનલ છે પણ આર્ટિકલ સ્વરૂપ તેને ચોક્કસથી કરવાનું છે એટલે એ કેવી કહેવાશે ફરજિયાત બરાબર જ્યારે કોઈ કમાન્ડ સાથે બે આર્ગ્યુમેન્ટ આપવામાં આવે ત્યારે એક આર્ગ્યુમેન્ટ ફરજિયાત હોય છે અને બીજી કેવી હોય છે વૈકલ્પિક તમારે બંને આર્ગ્યુમેન્ટ ફરજિયાત બનાવી હોય તો બંને માટે શું વાપરવાનું છગડીયો કૌંસ શું વાપરવાનું છે છગડીયો કૌંસ ખ્યાલ આવશે બરાબર પછી આગળ જોઈએ લેટેક્સમાં નવી લાઈન માટે લેટેક્સમાં નવી લાઈન માટે એટલે કે આપણે જે એન્ટર આપીએ એ સ્લેશ કેટલી વખત મૂકવાના બે વખત નવી લાઈન માટે જે સ્લેશ છે બેક સ્લેશ એ કેટલી વખત મૂકવાના બે વખત તમે બેક સ્લેશ મૂકો એટલે ઓટોમેટિક માહિતી નવી લાઈનમાં જા ખ્યાલ આવે છે બરાબર આગળ લેટેક્સમાં કેટલાક ચિહ્ન
અનામત ચિહ્નો છે, અનામત એટલે રિઝર્વ વર્ડ છે। હવે રિઝર્વ વર્ડ એટલે શું? આપણે જાવામાં ભણી ગયા રિઝર્વ વર્ડ કીવર્ડ, બરાબર। તો એવી જ રીતે લેટેક્સમાં પણ કેટલીક નિશાની એવી છે કે જેનો તમે સીધો ઉપયોગ કરી શકતા નથી, બરાબર। ધારો કે સરવાળાની સાઈન, પ્લસ સાઈન, તો તમે પ્લસ સાઈન ડાયરેક્ટ મૂકો તો કમ્પ્યુટર શું કરે? ગણતરી કરે, ગણતરી કરે ને, પ્લસ સાઈન મૂકો તો, બરાબર। પણ અહીંયા આપણે શું કર્યું છે? ગણતરીની જગ્યાએ એને ખાલી દર્શાવી છે એઝ અ ચિહ્ન તરીકે, સિમ્બોલ તરીકે, બરાબર। ગુણાકારની નિશાની મારે ગુણાકાર કરવા માટે નથી મૂકવી, મારે માત્ર ડિઝાઇન દર્શાવી છે એવી રીતે, બરાબર। તો કહેવાનો મતલબ છે કે એવી રીતે એવા અમુક ચિહ્નો છે જેને અનામત ચિહ્ન કહેવામાં આવે છે, રિઝર્વ વર્ડ કહેવામાં આવે છે। જો લેટેક્સમાં કેટલા અનામત અક્ષરો જેને કહેવાય રિઝર્વ વર્ડ પણ છે, કે જેનો તમે સીધો ઉપયોગ કરી શકતા નથી। કયા કયા છે હવે એ જોઈ લઈએ। હેશ સાઇન, હેશ સાઇન, ડોલર સાઇન, પર્સન્ટેજ સાઇન, છગડીયો કૌંસ, બરાબર, આ બધા કમાન્ડ જોડે વપરાય છે, એટલે તમે એને ડાયરેક્ટ ઉપયોગમાં લઈ શકતા નથી। છગડીયો કૌંસ, હેશ સાઇન, ડોલર સાઇન, પર્સન્ટેજ સાઇન, પછી અંડરસ્કોર સાઇન, એટલે કે આ રીતે ડેશ માઇનસ, અને પછી એન પર્સન્ટ સાઇન, બરાબર। આ બધા જ ચિહ્નો તમે ડાયરેક્ટ વાપરી શકતા નથી। જો તમે ડાયરેક્ટ વાપરશો તો લેટેક્સમાં શું આવશે? એરર બતાવશે, બરાબર। આનો સીધો સીધો ઉપયોગ થતો નથી। આ ચિહ્નનો સીધે સીધો ઉપયોગ શક્ય નથી, બરાબર। હવે પણ આને ઉપયોગમાં લેવું હોય તો આગળ શું આપવું પડે? સ્લેશ, બેક સ્લેશ મૂકીને તેનો ઉપયોગ કરી શકાય, ઉપયોગ કરાય, બરાબર। તમે ડાયરેક્ટ એનો ઉપયોગ કરી શકતા નથી, એનો ઉપયોગ કરવો હોય તો તમારે શું મૂકવું પડે છે? બેક સ્લેશ, ખ્યાલ આવશે, બરાબર। હવે એવી જ રીતે બેક સ્લેશ, હેશ સાઇન, બેક સ્લેશ, ડોલર સાઇન, તમારે ધારો કે ડોલર સાઇન મૂકવી છે કે $55, તો તમે આવું સીધું ડોલર લખી નાખશો તો લેટેક્સમાં નહીં આવે। તમારે ચિહ્ન મૂકવું છે તો તમારે શું કરવું પડશે? પહેલા હેશ એટલે કે બેક સ્લેશ લાઈન, અને પછી શું મૂકવું પડશે? ડોલર સાઇન, ખ્યાલ આવે છે, બરાબર। એવી જ રીતે લેટેક્સમાં અવતરણ ચિહ્ન મૂકવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? એપોસ્ટ્રોફી એસ કે અવતરણ ચિહ્ન મૂકવા માટે પણ બુક કોડ, કયો કમાન્ડ આવે છે? બુક કોડ, અવતરણ ચિહ્ન માટે કયો કમાન્ડ આવે છે? બુક કોડ અવતરણ ચિહ્ન માટે, ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ, બરાબર। આ ટૂંકમાં તમારે ડોક્યુમેન્ટ બનાવવું છે તો તમારે શેનો ઉપયોગ કરવાનો? કૌંસનો અને સ્લેશનો, બરાબર। આર્ગ્યુમેન્ટ આપી છે તો છગડીયા કૌંસમાં લખી નાખો, બરાબર। હવે લેટેક્સમાં કેટલાક ગાણિતિક સમીકરણ પણ આપી શકાય છે, એટલે કે ઇક્વેશન પણ આપી શકાય છે લેટેક્સમાં। પર્સન્ટેજ સાઇન, લેટેક્સમાં પર્સન્ટેજ ચિહ્ન શેના માટે વપરાય છે? કમેન્ટ માટે, કમેન્ટ, જેને ગુજરાતીમાં કહેવાય ટિપ્પણી, માટે વપરાય છે, બરાબર। હવે ઉદાહરણ સમજાવ્યું એટલે તમને ખ્યાલ આવશે। ઉદાહરણ તરીકે આ રીતે લખ્યું છે, ટાઇટલ ફાઇલ વન, બરાબર, એવું લખ્યું તો ટાઇટલ એ મારો કમાન્ડ છે, કયા વિભાગમાં દર્શાવશે? ટાઇટલ વિભાગમાં, શું દર્શાવશે? ફાઇલ વન, પણ એની આગળ હું આવી રીતે પર્સન્ટેજ સાઇન મૂકી દઉં
तो टाइटल विभाग में कशुं ज दर्शावशे नहीं, आ कमांड नी ज असर थशे नहीं, कारण के तमे आगळ कई साइन मूकी दीधी छे कमेंट साइन, ख्याल आवे छे? कमेंट लाइन आगळ मूकी दीधी छे एटले एनी कोई ज प्रकारनी असर एमां दर्शावाशे नहीं, ख्याल आवे छे? बराबर। पछी लेटेक्स में जरूरियात मुजबना अपडेट्स करवा एटले सगवड़ता वधारवा माटे कॉम्प्रिहेंसिव टेक्स्ट आर्चीव नेटवर्क CTNT नो उपयोग करवामां आवे छे। क्यूँ पेकेज वपराय छे? CTNT कॉम्प्रिहेंसिव आर्चीव नेटवर्क CTAN એનું પૂરું નામ શું છે? કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્કાઇવ નેટવર્ક, કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્કાઇવ નેટવર્ક, બરાબર। પેકેજ लेटेस्ट माटे अपडेट दर्शावे छे, एटले अवनवी सुविधा। केवी सुविधा अवनवी? एटले के नवुं कंई आव्युं होय, नवुं कंई कमांड आव्यो होय, कंई सुधारा आव्यो होय, तो एवुं तमारे चेन्जीस मेळववा होय तो CTAN नो उपयोग थाय छे। CTAN नामनुं पेकेज तमे इन्स्टॉल करो तो जेमां लेटेस्ट सुविधाओ तमने दर्शावे छे, ख्याल आवशे विद्यार्थीओ? बराबर छे। तो आ लेटेस्ट दस्तावेज ने अपने केटलीक चर्चा करी छे। लेटेस्ट दस्तावेज में टेबल बनावा माटे TOC नो पण उपयोग थाय छे। टेबल माटे शेनो उपयोग थाय छे? काय कमांड नो? TOC, टेबल ऑफ कंटेंट। જો લેટેક્સ માં વિષય વસ્તુને કોષ્ટકમાં ગોઠવવા, લેટેક્સ માં વિષય વસ્તુને કોષ્ટકમાં દર્શાવવા, બરાબર, કોષ્ટકમાં દર્શાવવા એટલે કે ટેબલ બનાવવા, કયો કમાન્ડ આવે છે? ટેબલ ઓફ કન્ટેન્ટ, જેને શું કહેવાય? TOC। કયો કમાન્ડ વપરાય? TOC કમાન્ડ વપરાય છે, બરાબર। એટલે ટેબલ બી બનાવી શકો છો તમે, સાદો ડોક્યુમેન્ટ તો બનાવી શકાય પણ ટેબલ બનાવીને પણ એમાં આપણે કામ કરી શકીએ છીએ, એટલે કે કોષ્ટક સ્વરૂપનું પણ કામ આપણે કરી શકીએ છીએ। ટેબલ ઓફ કન્ટેન્ટ, બરાબર, જેને શોર્ટ ફોર્મ છે TOC, ખાસ ધ્યાન રાખજો, બરાબર। તો આ બેઝિક આપણે લેટેસ્ટના કમાન્ડની ચર્ચા કરી, જેમાં ઉપયોગ કરી આપણે સરસ એક દસ્તાવેજ તૈયાર કરી શકીએ છીએ, જેમાં ટેબલ પણ મૂકી શકીએ છીએ, બરાબર। ધારો કે તમારી પાસે સ્કાઇટ એડિટર હોય, GEDIT એડિટર હોય, તો એમાં પણ તમે કમાન્ડ લખી શકો છો, બરાબર, અને એને જ્યારે સેવ કરો છો ત્યારે TXT એક્સટેન્શન મળે છે, પછી આ ફાઇલને બિલ્ડ કરો, બરાબર, તો તમને એનો જવાબ જોવા મળશે, બરાબર। સ્કાઇટમાં ફાઇલને બિલ્ડ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? F7, અને પરિણામ જોવાની શોર્ટકટ કી કઈ છે? F5, બરાબર। આ તમે જાવાસ્ક્રિપ્ટમાં ભણી ગયા છો, ફરી એક વાર યાદ કરાવી દઉં, ટૂલ્સ મેનુમાં બિલ્ડ કમાન્ડ, એની શોર્ટકટ કી F7, ટૂલ્સ મેનુમાં રન કમાન્ડ પરિણામ મેળવવા, એની શોર્ટકટ કી F5, સ્કાઇટમાં હો સ્કાઇટ પ્રોગ્રામર યાદ રાખજો, જાવાસ્ક્રિપ્ટમાં આપણે ભણી ગયા છે પણ ફરી યાદ કરાવી દઉં, સ્ક્રિપ્ટિંગનો પ્રોગ્રામ તમે સ્કાઇટમાં પણ કરી શકો છો,
जावा नो प्रोग्राम पर स्केच में कर सको बराबर। प्रोग्राम ने बिल्ड करवा जो आवशे F7, प्रोग्राम रन करवा जो आवशे F5। એવી જ રીતે લેટેક્સ નો પણ પ્રોગ્રામ તમે લખી શકો, લેટેક્સ ભાષા સિલેક્ટ કરી સ્કાઇટ માં અને એને બિલ્ડ કરવા F7, જવાબ મેળવવા F5। ખ્યાલ આવશે વિદ્યાર્થીઓ? બરોબર છે। પછી गणितीय समीकरण करवा माटे तमारे खाली स्लैश मैथ एड करवानू छे। शू लखवानू छे? स्लैश मैथ एवं लखो एटले इक्वेशन नी शुरुआत थई जाय छे। स्लैश मैथ इक्वेशन लखवाथी तमारे जो इक्वेशन्स छे एनी शुरुआत थई जाय छे। बराबर। गणितीय चिन्ह लेस देन ग्रेटर देन एनो पण उपयोग करी शको छो। गणितीय चिन्ह ग्रेटर देन लेस देन इक्वल टू ग्रेटर देन इक्वल टू लेस देन इक्वल टू नो उपयोग करी शकाय छे। लेटेक्स में आवा गणितीय समीकरण में कही सकाय शु करी सकाय? स्लैश बिगिन कयो कमांड आवशे? अने मैथ। बराबर। स्लैश बिगिन इक्वेशन गणितीय समीकरण आपी शको छो। बराबर। पछी आ सिवाय तमारे स्क्वायर रूट ने बधुं शोधवुं होय तो ए पण इनबिल्ट फंक्शन नो उपयोग करीने तमे करी शको छो। बराबर। स्लेश डॉक्यूमेंट इक्वेशन ए रीते लखीने पण करी शको छो। ख्याल आवशे? बराबर। अने लेटेस्ट में हेल्प माटे अथवा एना अपडेट माटे तमारे कई वेबसाइट याद रखवानी छे? कॉम्प्रिहेन्सिव टेक्स्ट आर्काइव नेटवर्क एनी वेबसाइट छे www.c10 कॉम्प्रिहेन्सिव टेक्स्ट आर्काइव नेटवर्क .org। लेटेस्ट ना नवा नवा अपडेट्स जोवा अथवा नवा नवा पैकेज जोवा माटे तमे आ वेबसाइट नो उपयोग करी शको। विद्यार्थियों तो अहीं आपणे चेप्टर नंबर 12 नी एकदम सरस माहिती मेळवी लीधी छे। चेप्टर नंबर 12 लेटेस्ट सॉफ्टवेर नी माहिती छे। आपणे कम्पोजर सॉफ्टवेर भणी गया, HTML मां पण काम कर्युं, जावास्क्रिप्ट पण जोयुं, CSS पण जोयुं, जावाना पण प्रोग्राम जोई लीधा। हवे लेटेस्ट सॉफ्टवेर मां पण तमे कमांड द्वारा बधा ज काम करी शको छो, एनी पण चर्चा करी लीधी। आ चेप्टर नो कोई प्रेक्टिकल नथी, थियोरी में पण तमारे आ चेप्टर आ वर्ष पूरतुं पूछावानुं नथी। बराबर। बोर्ड ना परिपत्र प्रमाणे पण अभ्यासक्रम में आ चेप्टर शुं कहेवा मांगे छे, एनी उपयोगिता शुं छे, एनी चर्चा अवश्य करवानी छे शिक्षके। एटला माटे आपणे आजे आनी चर्चा करवी छे। तो अहींया आपणे चेप्टर नंबर 12 संपूर्ण रीते पूरुं करीए छे। लेटेक्स की माहिती आपणे मेळवी लीधी छे, जे एक टेक्स्ट एडिटर छे जेमां मार्कअप भाषा छे, जेमां कमांड द्वारा बधा ज काम करी शकाय छे, अलग अलग विभाग माटेना अलग अलग कमांड छे, अने लेटेस्ट मां फाइल ने रन कर बिल्ड करवा F7, स्काइट मां लेटेस्ट लैंग्वेज सिलेक्ट करवानी अने F7 करवानुं, पछी स्काइट मां ए प्रोग्राम ने रन करवो होय तो F5 करवानो। लेटेक्स मां अवनवा पेकेज अथवा अवनवा अपडेट्स अथवा आवृत्ति जोवा माटे अपडेट करवा माटेनी वेबसाइट छे www.c10.org। c10 એટલે કોમ્પ્રિહેન્સિવ ટેક્સ્ટ આર્કાઇવ નેટવર્ક। બરાબર। આજનો વિડિયો અહીંયા સમાપ્ત કરીએ છીએ।